ભાષાનું એક વિજ્ઞાન છે. દરેક એરિયા પ્રમાણે જુદા 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 જોરદાર ઘટના છે. રાજકોટમાં એક મારા એનઆરઆઈ મિત્ર લંડન રહે છે, આખો પરિવાર બે પેઢીની છે. એની દીકરીનું સપણ કરવા માટે એ રાજકોટ આવ્યા. મને કે સૈરમભાઈ, અમારે લંડનમાં છોકરાઓ બહુ બગડી ગયેલા છે, અહીંથી મને કે એકાદ સારો છોકરો તમે બતાવો. હવે આપણે કહેવાય અહીંયા એ જ છે, બધા દીનપતિઓના રવાડે ચડી ગયા છે. આવો ફાક્યું કીધા ખાધા કરે, આ હા હા, આપણે એમ તો કહેવાય નહીં. પેલો મિત્ર એ કીધું, મને વાત કરી, મને કે તમે કોઈ અમારા સમાજમાં, સમાજના કોઈ પણ સમાજ, અમારે કંઈ જ્ઞાતિવાદ નથી, એ તો ગમે એ જ્ઞાતિ હોય તો એ બાદ તો કરે જ છે. કોઈ પણ સારો છોકરો હોય તો સારું. હવે ઇન્ટરવ્યૂ ગોઠવા મેં 8-10 મિત્રોને ફોન કરીને કીધું, મેં ભાઈ લંડન તારે જવાનું, સેટલ થવાની ઈચ્છા હોય તો કન્યા જોઈ લે. ઓલો આવ્યો ભાઈ કન્યા જોવા માટે, મૂર્તિઓ ફાંકી ખાતો હતો, 135 માવોવાળો પાકો, દાંત એકદમ ઓલા થઈ ગયા. મેં કીધું પેલા ડૉક્ટર પાસે જઈને ક્લિનિંગ કરે બરાબર, જરા ખારો લાગે એ બધું કરાવ્યું, ખિસ્સામાં ફાંકી રાખી, કાઢતો નહીં. મેં કીધું એની સામે છોકરીઓ છે ને, એને ઓલું ફોરેનની છોકરી હોય એની સામે ફાંકી ન ખવાય. સારું, અજીને બેઠો બેઠો ભેગું, છોકરી તો હવે બ્રોન એન્ડ બ્રોટ અપ લંડનમાં હોય, એને કીધું કે સીધું બેઠા ભેગું જ કીધું કે એક્સક્યુઝ મી, આઈ ઓનલી ટોક ઇન ઇંગ્લિશ બીકોઝ આઈ ડોન્ટ નો એની અધર લેંગ્વેજ, સો ઇટ ઇઝ બેટર ટુ ટોક વિથ મી ઇન ઇંગ્લિશ. છોકરો આમનો હજળવામ બેઠો રહ્યો, એકાદ વર્ષ એને ઓતરાશ લીધો. આ વળી બીજું કહેતો, યસ જેન્ટલમેન, આઈ વોન્ટ ટુ ટોક વિથ યુ દેટ પ્લીઝ યુ વિલ બી યુ ટોક ઇન ઇંગ્લિશ વિથ મી, આઈ થિંક ઇટ ઇઝ બેટર ટુ ટોક ઇન વિથ મી ઇન ઇંગ્લિશ. એટલે ઓલા છોકરાએ બીજી વાર હળવી એક દિન ખિસ્સામાં હાથ નાખ્યો, આ હેલો જેન્ટલમેન, આઈ એમ ટોકિંગ ટુ યુ, પ્લીઝ ટોક વિથ મી ઇન ઇંગ્લિશ. છોકરા એટલું જ કીધું કે વોક વોક અવે, હાઉ મેની પર્સન્ટેજ આઈ હેવ, તો વોટ હાલતી થા, મારે કેટલા ટકા એમ. અને ઇંગ્લિશ કર્યું, વોક વોક અવે, હાઉ મેની પર્સન્ટેજ આઈ હેવ. આ હા, આવું ઇંગ્લિશ ઓલી છોકરીએ જિંદગીમાં કોઈ દે સાંભળ્યું. પહેલા સેન્ટેન્સમાં છોકરીને મગજ ગયો કે રાસકલ, આ કે રસગુલ્લા ખાવા. છોકરી બોલી ગઈ કે માય ફૂટ, એ કે ફૂટપટ્ટી જોઈ હટાણ લાકડાની જોઈ લોખંડ નહીં ગયા. ઓલી છોકરી પણ ડેમ ઇટ, એ કે આટ સીધું ડેમે, મારું બધું ભારે અડવાનો લંડન વાળા મારે. છોકરી બીજી ફ્લાઇટમાં વળી ગઈ, મારે ઇન્ડિયા જ પાછું નથી આવવું સાહેબ. એટલે બહુ એડવાન્સ, અત્યારનું જનરેશન બહુ એડવાન્સ છે સાહેબ. એટલે પ્લેનમાં તમે બધા જાતા હો, હું તો કહું છું બધા જાજો જ લાઈફમાં, 2-5 લાખની લોન લઈને પણ ફોરેન ફરી આવજો, જવું જોઈએ લાઈફમાં. પ્લેનમાં બેસી જાય ને પછી પ્લેનમાં બધું હાર્ડ ડ્રિંક્સ એમ મળે અને સોફ્ટ ડ્રિંક્સ એમ મળે. આ બધાના આશીર્વાદથી અમને કોઈ વ્યસન નથી. સ્વામિનારાયણ ગુરુકુળનો વિદ્યાર્થી છું અને મને ગૌરવ છે કે હું વ્યસનથી દૂર રહી ગયો. અમારી કોઈ તેવળ નથી, માતાજી બચાવે છે, બાકી કોઈ તેવળ નથી. બાકી સાંભળજો, પ્લેનમાં બધું પીવા મળે. હવે અમેરિકા વાળો છે ને, એ 2 પેક પ્લેનમાં પી જાય ને પછી અમે એમ કહે કે હવે હું નેટ ઉપર કામ કરીશ, ઇન્ટરનેટ ઉપર. જર્મન વાળો છે ને, જર્મન કોઈ મુસાફર હોય, એ 2 પેક પી જાય ને પછી એમ કે હવે હું કોઈ જર્મન ફિલ્મ જોઈશ. પછી ચાઇના વાળો છે ને, એ 1-2 પેક પીવે ને પછી એમ કે હવે હું ઈમેલ ચેક કરીશ. અને આપણો ઇન્ડિયા વાળો 2-3 પેક પીવે ને પછી શું કે ખબર, હાલો ભાઈ હવે ભાઈડો પ્લેન અલાવ છે. લકડી કી કાઠી કાઠી કા ઘોડા ઘોડે કી ડુંબે, મોટા પી ગયો એટલે બોલતો નથી. ઓ એવું એવું બહુ કીએ બધા લોકો, જો આ મોટા સભ્યતાથી વાત કરો જો મોટા. એટલે સાહેબ પણ એક ભાઈ તો પરણેલો પતિદેવ ઘરે આવ્યો, રાતે ઘરે આવ્યો, ઘરે આવી 1:30 વાગે પત્ની હોઈ ગઈ છે, છોકરા હોઈ ગયા છે, અને છાનો મોનો આવી અને સીધે સીધું અને લેપટોપ ખોલ્યું અને લેપટોપ ખોલીને બેસી ગયો. કંઈ ખબર ન પડે ને, બાજુમાં ઘરવાળી હોતી છે, ઘરવાળીએ પડખું ફેરવી અને હળવેક દીને કીધું, પીને આવ્યા ને તમે, પીને આવ્યા ને. એટલે ઓલો સમજ્યું આટલા અઘેરી અને સ્મેલ કેમ આવી ગઈ છે યાર. એ કે ના ના, હું તો ઇન્ટરનેટ પર ઈમેલ ચેક કરું છું. હે કે તમે ખોલી છે ને, એ નેટ નથી અને કમ્પ્યુટર નથી, મારી બેગ છે. એ કે એમાં પકડાઈ ગયો. આહા, વાહ જવા દો. અને એ ઘણો તો વંદાને મારવા જતો હતો, વંદાને મારવા જતો હતો ને, એમાં વંદાને આમ પકડીને જે આમ મારવા જાય ને, વંદાને વાચા ફૂટી ગયા, એ ડરપોક. વંદાએ પતિને કીધું, એ સાલા ડરપોક, તું મને એટલે મારવા માંગસ ને કે તારી ઘરવાળી મારા સિવાય કોઈ નથી, ડરતી નથી.
સાહેબ પણ અટાણે આ તીન પતિએ જે દશા કરી નાખી છે એટલે એક સ્ત્રીની વેદના આ એક કવિતા દ્વારા રજૂ કરું છું. આખા હિન્દુસ્તાનના યુવાનોની યુવાનીને બરબાદ કરી નાખવાનું એક જબરજસ્ત ષડયંત્ર છે. જો તમને મને સમજાય તો કે કરોડો કલાકો યુવાનોની જે રીતે જઈ રહી છે એ હિસાબે મેં આ વાતને આમાં વણવાની આ કવિતા દ્વારા કોશિશ કરી છે કે એ મોબાઈલમાં પતી ગયો પતિ, એ મોબાઈલમાં પતી ગયો પતિ કે મારો હસબન્ડ રમેશ તીન પતિ, મોબાઈલમાં પતી ગયો પતિ કે મારો હસબન્ડ રમેશ તીન પતિ. ફેરા ફરીને હું ઘરમાં આવી તો મારી હામું એ નથી જોતો, ફેરા ફરીને હું ઘરમાં આવી તો મારી હામું જ નથી જોતો, અને હાલતા ને ચાલતા બોલે છે શો એમ આબરૂની સાથે મને ખોતો. તીન પતિમાં દર 15 મિનિટે શો કરવું પડે ને. આહા, હાલતા ને ચાલતા એ બોલે છે શો એમ આબરૂની સાથે મને ખોતો. કોક આપો એને સન્મતિ, મારો હસબન્ડ રમે છે તીન પતિ અને ગધેડો, એમાં પાછું ગધેડું ફોરવર્ડ કરે, ગધું મોકલે, આ ન ખબર હોય એને કહી દઉં. અમે વાળાનો મગજ છટકાવવું હોય ને એટલે ગધેડું મોકલે, એટલે મેં આમાં લખ્યું કે ગધેડો ફોરવર્ડ કરીને બધે પોતે જ ગધેડો બની ગયો, ગધેડો ફોરવર્ડ કરીને પોતે બધે પોતે જ ગધેડો બની ગયો, અને ધંધામાં ધ્યાન નહીં, ફેમિલીમાં માન નહીં, એની બુદ્ધિને ઘોડો ચરી ગયો. શું કરી રહ્યા છે આપણે? કરિયાણાની દુકાને જાય તો ગોળને બદલે ખાંડ આપે, કાં તો કે ભાઈ બેઠો બેઠો તીન પતિ રમે. હા હા હા, ક્યાંય તમે જાઓ, ક્યાંય બધા માણસો ચારેય બાજુ જુગારી બનાવવાનું માણસ છે સાહેબ. આ દેશના યુવાનોને બરબાદ કરી નાખવાનું આ એક મોટા મોટું ષડયંત્ર છે. એટલે ધંધામાં ધ્યાન નહીં, કુટુંબમાં માન નહીં, એની બુદ્ધિને ઘોડો ચરી ગયો. કોઈ રોકો ને એને મારા છોકરા વતી, કોઈ રોકો એને મારા છોકરા વતી, મારો હસબન્ડ રમે છે તીન પતિ. અને છેલ્લી કડીમાં મેં લખ્યું છે કે ભોળાએ કામદેવ માથે કોપીને, ભોળાએ ભોળાનાથે ભોળાએ કામદેવ માથે કોપીને જેમ કરી દીધો તો એને રાખ, ભોળાએ કામદેવ માથે કોપીને જેમ કર્યો તો કરી દીધો તો એને રાખ. આ વોટ્સઅપ ને FB ને તીન પતિ આવી, આ વોટ્સઅપ ને FB માં તીન પતિ આવીને મારા જીવતરને કર્યું છે ખાક. રોઉં છું જેમ રૂએ રતી, મારો હસબન્ડ રમે છે તીન પતિ, મોબાઈલમાં પતી ગયો પતિ. હું ને દિલદાર ને અતુલ ને અમે આ સ્ક્રિપ્ટ ગોઠવતા હતા ને અમે બરાબર ચા પીવા માટે, અમે લોકો વચ્ચે રહીએ તો જ અમને લોકોમાંથી માણસ વાતો મળે ને સાહેબ. અમે બેઠા એક જગ્યાએ ચા પીવા ગયા, હાલો કાંઈ જાય ગયું ચા પીવા. અમે ચા ની હજી ઓર્ડર કરીએ ત્યાં 4-5 જુવાનિયા ઊભા થયા. એમાં એક વળી બીજાને કીધું, મને કહે કાલે યાર મોટા ઓલો મને કહે રાજેશ 3 લાખ રૂપિયા માગતો હતો, એને 25 લાખ આપી દીધા ગયા. અમે તો આમ જોતા રહીએ, અમે નાના નાના છોકરાને 25 લાખ અને આપ્યા ગયા. પછી ઓલો જગદીશ માગતો હતો 50 લાખ, પણ મેં પછી 50 ન આપ્યા અને 35 લાખ આપ્યા ગયા. કાલે એક જણો કે મારા ખાતામાંથી કોઈ 2 કરોડ પડી ગયું. બોલો, મને તો ત્રાસકો પડ્યો. મેં કીધું દિલદાર આ લોકો આટલો બધો દાતાર માણસ છે ને કોઈક આના ખાતામાંથી 2 કરોડ રૂપિયા ઉપાડી જાય. આ તો કીધું કેવું કહેવાય, અમે તો આમ મારો જીવ કોચવાનો. આ મને કહે યાર હવે આમાં 3 કરોડ રૂપિયાનું શું કરવું, કે સમજા હું તો વાત કરોડ રૂપિયાની વાતો કરતા હતા. ત્યાં ઓલો ચાવાળો આવે કે ભાઈ ચાના પૈસા આપો ને યાર, અઠવાડિયાથી બાકી છે તમારી ચાના પૈસા. ના કોન્ટ્રાવર્સી સમજાણી નહીં, આપી દે હું યાર, હવે અઠવાડિયું રાહ જોઉં ને એક સોદો પડી જાય એટલે દઈ દે હું તને ભાઈ. ગયા પછી મેં ઓલા ચાવાળાને પૂછ્યું, મેં કીધું ભાઈ આ 25-25 લાખની 35-35 લાખની દાતારીની વાતો કરે છે અને તારા ચાના પૈસા. મને કહે સાહેબ એ બધી વાતો છે ને, 2 કરોડ એના ખાતામાંથી ઉપાડી ગયા, એ તીન પતિનું બેલેન્સ છે. મને કહે આ 2 કરોડ વેચે તો 200 ગ્રામ રીંગણાય નો આવે. મને કહે આ તીન પતિવાળા હતા, તઈ અમને ખબર પડી. બોલો લ્યો. અને એક જોડો તો આખા અમારા ગોંડલની અંદર આખા દી તીન પતિ જ રહીમાં કરે. અને બાપુજી મને ફરિયાદ કરી, મને કે તમે કલાકાર તરીકે કાંઈક રોકો યાર, આ થોડું હાલે. મેં જુવાનને પાસે બેડે પૂછ્યું, મેં શું કરસ તું આખો દિવસ? મને કે કાંઈ નહીં સાહેબ, હવારે ચા પાણી નાસ્તો કરી લઉં, પછી મને કે બસ પછી તીન પતિ રમું. સીધું હવારથી મને કે આ પછી મને કે બપોરે પાછું જમી લઉં, પછી મને કે બસ જમી લઉં, પછી પાછું તીન પતિ રમું, પછી મને કહે સાંજે તીન પતિ રમવું, અને સાંજે પાછું જમી લો એટલે વળી પાછું તીન પતિ રમવું. તો મેં તું થાકી નથી જતો ભાઈ? હા. મને કે હા થાકી જાવ એટલે પાછો તીન પતિ રમવું. મને કે મર મર. મેં કીધું આ હા હા હા, આખી જિંદગી એટલે આમાં તો પતી જાય તું. આ તારું કેરિયર પતી જાય, તારો પરિવાર પતી જાય ને તારો ધંધો પતી જાય. તીન પતિમાં 3 વસ્તુ પતી જવાની યાદ રાખજો, જો આપણે જાગશું નહીં તો. ઘણા તો પતિ દેવા આમ આખો દી બહાર એને નેટ મળતું હોય ને ઘરમાં પોગે ને એટલે હોગ્યા મોટો કરે. હું થયો એને ઘરના પૂછે કા તો કે નેટ વયું ગયો. હવે આમાં તું વયો જાય આખે આખો, નેટ વયું ગયું આમાં તો જાણે એની માથે કાંઈક લૂંટાઈ ગયું હોય, નેટ વયું ગયું. બોલો લ્યો. અને એક જગ્યાએ તો ખરખરો કરવા ગયા ને, તમે કીધું જય શ્રી કૃષ્ણ, કીધું તમારા બાપુજી કેમ કરતા ગુજરી ગયા? અતુલ મારી ભેગો હું હતો, બાજુમાં એક ભાઈ બેઠા હતા, એ પહેલાં પૂછતા હતા, અમે એની પાછળ હતા. કીધું અમે જાણીએ ને. ઓલા કીધું બાપુજી મને કે આખો દિવસ તીન પતિ રમતા. બાપુજી 10-1 કલાક તીન પતિ રમતા, એમાં
ચારેક કરોડની બેલેન્સ બાપુજી પાસે ભેગી થઈ ગઈ. એમાં કાલ રાત્રે બાપુજી બસ એક નવું ટેબલ બનાવ્યું અને 4 કરોડની સાથે ગેમ રમતા હતા. એમાં રાત્રે બાપુજીને જોકું આવી ગયું. આવી રીતે બાપુજી સૂઈ ગયા અને સવારે જાગ્યો તો એના 4 કરોડ રૂપિયા વયા ગયા. અને એમાં સવારે બસ એ આઘાતમાં આઘાતમાં બાપુજી વેખ્યા જે ખરખરો કરતો હતો ને. તીનપતિના બેલેન્સમાં બાપા વયા ગયા. જે ખરખરો કરતો હતો ને એને હારો જવાબ કે મારે 4 કરોડ ભેગા શું કામ કરવા જોઈએ કે મારા બાપા તો 1 કરોડ થાય ને એટલે તરત જ ગામમાં વેચી દે 600 રૂપિયાના ભાવ આલે મરી ગયા. તને એ તારા બાપાએ લોપ રાખ્યો ને એમાં જ ગયા ગયા. બોલો કે ભાઈ એ 4 કરોડ થયા ને ભેગા વેચીનો હોય કઈ 2800 રૂપિયાના ગમમાં જ ગયા બાપા. બોલો લ્યો સાહેબ ઘણા તો કહેવાનો અર્થ એ છે કે તીનપતિ વાહે એટલા ગાંડા થઈ ગયા છે. આપણે વડીલો અને જેની પાસે કાંઈ કામ નથી એ લોકો કદાચ રમતા હોય તો એ જુગાર રમે એને પોહાય સાહેબ. પણ આપણે તો આ જુવાની આવું શું કરી રહ્યા છીએ મને સમજાતું નથી. ત્યારે કહેવાનું વેફરના જેટલા પણ તીનપતિ રમે છે ને એને પોતાની જાત ઉપર ભરોસો નથી. આવું તો 100% એને રાતોરાત કરોડપતિ થવું છે સાહેબ. એટલે યાદ કરાવી દીધું વેફરના પડીકા જેવા છે જેટલા પણ તીનપતિ રમે છે. વેફરનું પડીકું એટલે એવા માણસો નવી પેટર્ન છે આ વેફરના પડીકા એટલે એમાં માલ ઓછો હોય ને હવા જાજી હોય. તમારી જાત ઉપર ભરોસો નથી યાર કે હું મહેનત કરીને કમાવું ને સાહેબ. હા હા એટલે આ વેફરના પડીકાથી દૂર રહેજો. જો તમે તમારી જાતને તમારી જેને પોતાની જાત ઉપર ભરોસો હોય જેને પોતાની મહેનત ઉપર ભરોસો હોય પોતાના પરિવાર ઉપર ભરોસો હોય એ માણા કોઈ દી ભલામણ જુગારના રવાડે ચડે નહીં. અને ભારતનો ઇતિહાસ તો સાક્ષી પૂરે છે કે જુગારનો કેવડો ખતરનાક ઇતિહાસ છે ભારત દેશની અંદર સાહેબ. એટલે આ હાંસી અને તીનપતિના માધ્યમથી આ એક ગીત દ્વારા મારી વાતને અને આ દેશના એકાદ ગુજરાતી યુવાનના મોબાઈલમાંથી આ કેસેટ સાંભળી અને એ માણસ તીનપતિ ડિલીટ કરે અને પુસ્તકો તરફ ને પોતાની કારકિર્દી તરફ પાછો વળે ને એટલે અમારો આ ખર્ચો વસૂલ છે સાહેબ. યાદ રાખજો આટલું જ માત્ર અને માત્ર રામ ઓડિયો હતી રાજારામ ટેલિફિલ્મ્સ વતી અને સાંઈરામ એક કલાકાર તરીકે. તમે તમારા કોઈ પણ મને નહીં ગુજરાતના કોઈ પણ કલાકારને પ્રેમ કરતા હો તો સાહેબ તમે આજ દેશનું યુવાધન છે એની માથે તો રાહ જોઈને બેઠા છે આ દેશના વડીલો. આ યુવાનો ભારતને માસતા ઉપર બેસાડશે ને એ યુવાન બબે 4-4, 5-5 કલાક તીનપતિમાં રચોપચો રહીએ એટલે કોઈ દિવસ ફોરેનવાળાને ખબર છે કે આ ફેસબુકમાંથી નવરો ન થાય. આનો વિવેકસભર ઉપયોગ કરજો. આઈ રિપીટ હું આ બધાનો ટેકનોલોજીનો વિરોધ નથી કરતો. ફેસબુક ઉપર હું છું વોટ્સઅપ ઉપર હું છું પણ એનો વિવેકસભરનો ઉપયોગ થાય તો જ જીવનમાં તમને કામ લાગે. બાકી એમાં ઊંધા ઘરી જાવ એટલે મેં આ કવિતામાં લખ્યું છે આ કેસેટ દ્વારા કે એ મૂકો તીન પત્તી ઉપર તવાય અને આ ગેમ નથી ખાઉદરી ખાય મારા ભાઈ. મૂકો તીન પત્તી ઉપર તવાય મારા ભાઈ આ ગેમ નથી ખાઉદરી ખાય મારા ભાઈ. કે દેશના યુવાનોને જુગારી બનાવવાનું મસમોટું છે કારસ્તાન. આ દેશના યુવાનોને જુગારી બનાવવાનું મસમોટું છે કારસ્તાન અને જિંદગીની અણમોલ કલાકો સળગે છે એવું આ સાયબર સ્મશાન. નવું સ્મશાન છે અશોકભાઈ. જિંદગીની કલાકો અણમોલ કલાકો સળગે છે એવું આ સાયબર સ્મશાન. અને વિચારોને આવી છે ભાઈ વિચારોને આવી છે ભાઈ. મૂકો મૂકો તીન પત્તી ઉપર તવાય મારા ભાઈ આ ગેમ નથી ખાઉદરી ખાય મારા ભાઈ. હવે સાંભળજો બેલેન્સ વેચીને આટલા હરખાવ નહીં. 1 કરોડના 600 રૂપિયાનો ભાવ આલે છે. દરેક ગામ પ્રમાણે જુદો ભાવ આલે છે. એમાં આ પડ્યા છે વાહે ગોટે ચીડ્યા છે. ગોંડલમાં એક પરિવાર છે હું નામ નહીં લઉં એને હું ઓળખું છું. એનો બાપ કેટરિંગમાં નોકરી કરે છે સાહેબ. 200 રૂપિયા 300 રૂપિયા માંડ રોજના કમાય છે. 9માં ધોરણમાં એનો છોકરો ભણે છે અને રોજ સવારના પોરમાં બાપા સામે ધડ કરીને એમ કે પપ્પા મને 100 રૂપિયા આપો નહીં તો હું ખાઈશ નહીં પીશ નહીં. અને બાપ એનો રોજ ફડાકા બે મારે એને તોય છોકરો સમજે નહીં જીદ કરે. બાપ એને 100 રૂપિયા 50 રૂપિયા આવે એટલે દોડી અને એનું બેલેન્સ પુરાવે અને આખો દિવસ એ તીનપતિ રહીમાં કરે છે. આ છોકરાને હું મળ્યો છું ને મેં સમજાવ્યો છે એટલે કહું. 9માં ધોરણમાં ભણતો છોકરો વિચારતો ખરો 8માં એ સ્કોલર હતો 98% આવતા હતા. એ છોકરો આ વર્ષે 10માં ધોરણમાં 3 વિષયમાં ફેલ થયો સાહેબ. આવા તો કરોડો યુવાનોની જિંદગીને બરબાદ આ તીનપતિ કરી રહ્યું છે. ત્યારે બેલેન્સ વેચીને આટલા હરખાવ નહીં. આ રૂપિયા કહેવાયા હરામના. બેલેન્સ વેચીને આટલા હરખાવ નહીં. રૂપિયા કહેવાયા હરામના અને પરસેવો પાડીને જીવનારી પ્રજાને જુગારી જલસા હું કામના. આપણે કોણ છીએ સાહેબ? અરે મહેનત કરીને જીવનારી પ્રજા છે સાહેબ. પરસેવો પાડી અને જીવનારી પ્રજાને જુગારી જલસા હું કામના. શરમને મૂકી ગયા નેવે મારા ભાઈ. આ મૂકો તીનપતિ ઉપર દવાય અને કોઈ ફૂલ મોકલાવે કોઈ ટેટુ મોકલાવે અને કોઈ લોજ મોકલાવે ગધેડો. ગધેડાને ટેવ પડી ગઈ ગધેડાઓને બધાને. આ કોઈ ફૂલ મોકલાવે કોઈ ટેટુ મોકલાવે કોઈ રોજ મોકલાવે ગધેડો. દ્રૌપદી વેચાણા કરોડો કપાણા હવે મૂકો જુગારનો કેડો.
તો આપણે ખબર છે તને લાગશે કુટુંબની હાય મારા ભાઈ મૂકો તીન પતિ ઉપર દવાય અને પછેલી કડીમાં મેં કહી દીધું છતાં આ ન થઈ શકે એમ હોય તમારાથી તો આ કેસેટ દ્વારા કે કાં ઘર વેચી નાખો પરિવાર વેચી નાખો અને વેચી નાખો આખે આખી નાથ કાં ઘર વેચી નાખો પરિવાર વેચી નાખો અને વેચી નાખો આખે આખી નાથ અરે ઈશ્વરે મહામૂલું જીવન આપ્યું છે એ જીવનનો કરાય આમ આપઘાત એક એક દિવસ તમારો અણમોલ જાય છે ઈશ્વરે મહામૂલું જીવન આપ્યું છે એ જીવનનો કરાય આમ આપઘાત તને હાથ જોડી સમજાવે છે સાંઈ મારા ભાઈ મૂકો તીન પત્તી ઉપર દવા એકાદ ભાઈ બંને આ છોડાવી શકેનો વસૂલ છે સાહેબ ખેર બાકી આખી આપણું જીવન છે ને એ ચાર લાઈનમાં જ છે આખું જીવન બધાનું ચાર લાઈનમાં જ છે આપણા મા બાપ આપણે જૈનમાં ને ત્યારે કહેતા હતા ચાર ચોપડી ભણી લ્યો તો સારું એથી આગળ વધ્યા એટલે વળી આપણા મા બાપ કહે કે ચાર પૈસા કમાઈ લ્યો તો સારું એથી આગળ વધ્યા એટલે એમ એમ આપણા મા વળી પાસે આપણે એમ કહે કે ચાર માણસો વાળા સંબંધ રાખો તો સારું એથી આગળ કાંઈ હરખું નહીં જીવો તો ચાર લોકો શું કહેશે આ ચાર લોકો વચ્ચે જ આપણી જિંદગી છે સાલીસ ઓશો રજનીશના મને ગમતા આ શબ્દો છે કે સબસે બડા લો સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ સબસે બડા લો ક્યા કહેંગે રોગ હવે લોકો શું વિચારવાના છે એ આપણે વિચારવાનું મને સમજાવો કે લોકો શું વિચારશે આ એ આપણે વિચારવાનું એટલે તમને બધાને મારી પ્રાર્થના છે હાસ્યની તીનપતિના માધ્યમથી કે વર્તમાનમાં જીવો એક આ સૂત્ર મારું લાઈફ ટાઈમ યાદ રાખજો કે તમે જો આજે સુખી ન હો તો તમે આવતીકાલે ક્યારેય સુખી નથી થવાના સાહેબ લિવ ઇન પ્રેઝન્ટ લિવ ઇન પ્રેઝન્ટ અરે આજે મજા જલસો કર્યો યાર આજે સાંઈરામની કેસેટમાં આવ્યા ને આ 50 રૂપિયાની કેસેટ લીધું હા એવું મોટા આના કરતા હારી કેસેટ આવે ને જામે હવે એ રાહ જોવા વાળા વયા ગયા પેલા પતી જાય લખી લેજો એટલે જીવી લેવું અને હું તો કહું છું તમે તમારી જાતની સામે રોજ સવારે અરીસાની સામે ઉભા રહેજો અને તમારી જાતને રોજ આઈ લવ યુ કહેજો કારણ કે પાસપોર્ટ અને વિઝાની જેમ શબ્દોને પણ એક્સપાયરી ડેટ હોય છે સાહેબ મોરારી બાપુએ કુલ્લુની કથામાં એક સરસ વાત કીધેલી કે બાવળના ફેમિલી પ્લાનિંગ કરાય આંબાના ફેમિલી પ્લાનિંગ ન કરાય સાહેબ જેટલા વાવો એટલી પેઢીઓને ઉગે સાહેબ તો આપણે બાવળ આ તીનપતિ બાવળ કહેવાય સાહેબ એટલે એ આંબા વાવીને જવા આપણે બાવળ વાવીને જ જવા બાકી અતુલ અમારો મિત્ર એની શેરીમાં હું આ આંટો મારવા ગયો તો મેં જોયું તો આમ લિહોટા હતા એટલા બધા મેં અતુલને પૂછ્યું મેં કીધું ભાઈલા આ લિહોટા જે પોલીસ આવી હતી મને કે નારે ના બાજુવાળાના છોકરા નિહાળે લઈ ગયા ટાયરવાળા ચંપલ પહેરે છે ને તો ઢળીને લઈ જાય છે ને એમાં આને ભાંભરોટા નાખતા જાય હે બાપા મારે નથી જાવો યાદ તો કરો આપણું બાળપણ આપણે આમ જ ગયા આપણે ક્યાં કોઈ દી સમજીને સામેથી નિશાળી ગયા છે આપણે આમ જ ગયા છે બધા આપણે જે અત્યારની પેઢીની વાત નથી હું કામ આપણને આપણે કોઈ નિશાળે જવું ગમતું જ નહોતું બોલો કારણ શું છે આપણે છે ને માસ્તરો બધા એવા ભણાવતા હતા આમ કાનમાંથી વાળ દેખાતા હોય નરભૈરામને ઉમાશંકરને ગણપતરામને નરભૈશંકરને આવા બધા માસ્તરો હાથમાં છત્રી માથે ટોપી ધોતી એ આ કડક આપણા બધા શિક્ષકો હતા કેમ મળ્યો આપણે કહીએ સાહેબ તમારી ઘરે છાસ દેવા તો બે જા વાંધો નહીં સંજયભાઈ અમુક તો છાસમાં જ પાસ થયા છે એટલે લાયકાત શું શૈક્ષણિક લાયકાત તો કે છાસ આપણને નિશાળે જવું એક જમાનામાં આપણું બાળપણ સાથે દર્શકે કીધેલું છોકરાઓને આ મનુભાઈ પંચોળીએ ટાંકેલી વાત એને બાળકોને કીધું તમે એક દ્રશ્ય દોરો ગામડાનું સરસ દ્રશ્ય દોરો બાળકોએ દ્રશ્ય દોર્યું ગામ દોર્યું કૂવો દોર્યો મંદિર દોર્યું ઘર દોર્યું પણ બાળકોએ નિશાળ ન દોરી વિચાર તો કરો ને કેવી ઝેર થઈ ગઈ હશે આ નહીં હો આ હા હા બધું હોવું જોઈએ નિશાળ ન હોવી જોઈએ સાહેબ આટલી આ આપણી સિસ્ટમની સામે મારો વિરોધ છે સાહેબ બાળકને આ પહેલા ધોરણમાં ભણતું હોય ઇંગ્લિશ મીડિયમમાં તમે છોકરાને બધાને ભણાવો છો બહુ સારી વાત કહેવાય પણ ક્યારેક એનું દફતર તો ઉપાડજો સારું પહેલા ધોરણમાં બીજા ધોરણમાં છોકરું ભણે છે અને પછી દફતરના ચોપડા 2.5 કિલોનું દફતર લઈને જાય છે અને મારા બેટા જેમ આગળ આવતા જાય ને ઉપર આવતા જાય એમ બરાબર ચોપડા અને કપડાં બે ઓછા થતા જાય કેવા યુગમાં આપણે જીવી રહ્યા છીએ સાહેબ આ હા 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 હું આ કોલેજમાં એક નોટ લઈને જાય ને કાં મોબાઈલ લઈને જાય ભાઈલા 25-25 વાંચો એટલે આપણે ટીચરો અઘરાગ્રહ ભણાવતા હતા બધા મોટા મોટા શિક્ષકો નરભૈરામ અને દલપતરામ એટલે આપણે નિશાળે જવાનો કોઈ ભાવ જ ન થયો અને 7:30 વાગ્યામાં અટાણના છોકરાને જવા 7 વાગ્યામાં મારા બેટા રેડી થઈને કમ્પ્લીટ તૈયાર હોય કારણ શું કામ ખબર એ છોકરાને મેં પૂછ્યું ને કે અમને ટીચર ભણાવે છે નમ્રતા ટીચર પાસે ક્લાસ લેવાનો છે અને અમુક વાલીઓ એટલે મૂકવા જાય છે
આ બહુ જોખમી ઘટના છે બેનો. અને મારો છોકરો ભૂખા કાઢ નાખ્યો, ઓબ્વિયસલી મારો દીકરો છે. મને કે પપ્પા એક સવાલનો જવાબ આપો ને. મેં શું, મને કે આ ગાંધી બાપુ છે, આપણા રાષ્ટ્રપિતા છે. મેં કહા છે. મને કે બધી નોટોમાંથી એના ફોટા છે, બે માં, પાંચમાં, દહમાં, હોમાં. મેં કહા બરાબર. મને કે એ બધી નોટો ઉપર દાંત જ શું કામ કાઢે છે? એકાદમાં તો ગંભીર હોવો જોઈએ ને ગાંધી બાપુ. મને કે બધા એમાં સ્માઇલ જ કરે. મેં કે બેટા ગાંધી બાપુ જો રોવે ને તો નોટ ઉપર લઈ જાય. એટલે મેં કીધું આખા વિશ્વમાંથી કોઈ પણ માણસ ભારતમાં પગ મૂકે એટલે એને પહેલાં એ ગુજરાતીનું બોખું સ્માઇલ જોવું પડે ભલા માણસ. આ એક ગુજરાતીની તાકાત છે સર. સલામ ગાંધીજી. આ પછી બીજા નંબરનો મારો છોકરો, બે ને હવે હું દિવાળી એક ફોટો પડાવું મારા ફેમિલીનો જેથી મને ખબર પડે કે કેટલી ટાલ પડી. ચારેય જણા મેં ઉભા રહ્યા. એમાં બીજા નંબરનો છે ને એ વધારે બોલકો છે થોડોક, એટલે ધર્મરાજ બેઠો હતો અને ઓલા આમ કેમેરાવાળાને સામું નહોતો જોતો, એટલે આમ આજુબાજુ જોયા હતો. એમાં ઓલા કેમેરાવાળાએ વળી ડોટો થઈને એમ કીધું, એ બેટા દીકરા જે કલે અહીં જો, અહીં અહીં કેમેરા સામે જો બેટા, આમાં જો કબૂતર નીકળે છે. એટલું સાંભળી ગયો મારો છોકરો. એ કબૂતર, મારા છોકરાએ કેમેરાવાળાને કીધું ફોટાવાળાને કે કબૂતરવાળા કે તું પહેલાં ફોકસ એડજસ્ટ કર એટલે હું રાહ જોઉં છું. ગયા ખાલી નીકળ્યો. પોર્ટ્રેટ મોડમાં રાખજે અને રિઝોલ્યુશન હાઈ રાખજે. મને કે એફબી ઉપર મૂકવું હોય કાકાને કબૂતર નીકળશે. આમાં તારા બાપુજી કબૂતર નાખ્યું છે. બોલા ચાર પાંચ ફોટા પાડી દઈ કે નીકળો ભાઈ, જાણે બોલાવા જેવો નથી છોકરા. બની ગયા ત્યાં બતાવ્યો. મેં તો હું તો બોલું છું આમ, ત્યાં તો વર્ષે એક જ વાર કાઢું છું બાર. મેં કીધું આ લોકોને મને ખબર ન હોય મારા કોઈ ન પોગે ને પેટ પોગે. મેં કીધું લે